મિત્રો આજે આપણે શરૂઆત કરીએ છીએ ધોરણ અગિયારમાં આપણો નવો કોર્સ સીબીએસસી પ્રમાણે જે આવ્યો એની આજે આજથી આપણે શરૂઆત કરીએ શરૂઆતની અંદર પહેલો ચેપ્ટર એ ગણ એનો આપણે અભ્યાસ કરશું આમ તો આપણને બધાને ખબર છે કે તમે ગણ વિશે થોડો અભ્યાસ કર્યો છે તેમાં ગણની વ્યાખ્યાઓ ગણ ખાલી ગણ શાંત ગણ આ બધી તેની વ્યાખ્યાઓ અનંત ગણ સમાન ગણ ઉપગણ એનો ઉચિત ઉપગણ અધિગણ એકાકી ગણ ગણ સાર્વત્રિક ગણ યોગ ગણ છેદગણ અલગ ગણ પછી તફાવત પૂરક પછી ગણના નિયમો પછી શાંત ગણના ઘટકોની સંખ્યા પછી વેનાકૃતિઓ પછી તેના સૂત્રો અને અંતરાલના પ્રકારો આટલી વસ્તુ આપણે આ ચેપ્ટરમાં આ પ્રકરણની અંદર આપણે ભણીશું અલગ અલગ પ્રકારના પ્રશ્નો આપણે લઈશું તો આપણે શરૂઆત કરીએ પહેલું તો ગણ એ એક સુવ્યાખ્યાયિત વસ્તુનો સમૂહ છે એટલે કે તેના વિશે એના ઘટકો વિશે ક્યારેય વાદવિવાદ ન હોય કોઈપણ સમયે પણ સ્થળે કોઈ પણ કાળે તે ઘટકો બદલાશે નહીં તે આપણને ખબર છે એટલે આપણે એને ગણ તરીકે એ રીતે આપણે લઈશું આમ તો ગણ એ પદ છે પણ એ આ આવો સમૂહ સામાન્ય રીતે ગણને અંગ્રેજી આ કેપિટલ જે મૂળાક્ષરો છે એ પ્રમાણે આપણે દર્શાવીશું અને ગણના જે ઘટકો છે એને નાના અક્ષરો વડે દર્શાવીશું દાખલા તરીકે આપણે એક ગણ લઈએ તો પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ વન ટુ થ્રી ફોર પૂર્ણાંક સંખ્યાઓ એટલે ધન પૂર્ણાંક ઋણ અને શૂન્ય આ બધી ભેગી થઈને એક પૂર્ણાંક સંખ્યાઓ થાય સમય સંખ્યાઓ અને અંશ અને છેદમાં હોય તેવી સંખ્યા વાસ્તવિક સંખ્યાનો ગણ એટલે આર ફક્ત ધન પૂર્ણાંક સંખ્યાઓ જેડ પ્લસ પછી ધન સમય સંખ્યાઓનો ગણ અને ધન વાસ્તવિક સંખ્યાનો ગણ એ જ્યાં જ્યાં આપણે જરૂર પડશે તે રીતે આપણે તેનો ઉપયોગ કરશો આગળ હવે એક આપણે ઉદાહરણ લઈએ દાખલા તરીકે ગણ છે એમાં એક બે ત્રણ ચાર પાંચ ને છ ઘટકો છે તો આવી રીતે આ જ્યાં ખાલી જગ્યા છે ત્યાં આવો આપણે સંકેત બતાવો કે એનો ઘટક છે બિલોંગ્સ ટુ અને આને આપણે એને અંગ્રેજીમાં કહીએ છીએ ડઝ નોટ બિલોંગ્સ ટુ નો ઘટક છે અથવા ઘટક નથી તે રીતે આપણે તેની અંદર જો પાંચ એ ગણ એમાં છે એટલે બિલોંગ્સ ટુ આઠ આનો ઘટક નથી એટલે ડઝ નોટ બિલોંગ ટુ દેખાય છે ને આપણે આવી રીતે અહીંયા આપણે આવી રીતે લખ્યું આ બિલોંગ ટુ કરી અને એના ઉપર આમ ક્રોસ કર્યું એટલે આવી રીતે શૂન્ય ગણ એમાં નથી એટલે તેને આપણે આવી રીતે બિલોંગ ટુ અને ક્રોસ કર્યું એટલે એનો ઘટક નથી પછી ચાર એ ગણ એનો ઘટક છે બે પણ છે દસ નથી તો આ દસ છે એ ગણ એમાં નથી એટલે ગણમાં હોવું અને ગણમાં ન હોવું તેના માટેના આ બે સંકેતોનો આપણે ઉપયોગ કરીશું આગળ એક દાખલો લઈએ કે જો એ બરાબર એક્સ જ્યાં એક્સ સ્ક્વેર માઇનસ ટ્વેન્ટી સેવન ઇક્વલ ટુ ઝીરો અને એક્સ બિલોંગ્સ ટુ એને આ શરત છે ને બહુ મહત્ત્વની છે કે પ્રાકૃતિક સંખ્યાનો ગણ છે આ એટલું નક્કી થાય તો આમાંથી કયું વિધાન સત્ય છે એ આપણે ચકાસવાનું દાખલા તરીકે અહીંયા આપણે લઈએ એક્સ ક્યુબ માઇનસ ટ્વેન્ટી સેવન તો એના બે અવયવો પડશે એક એક્સ માઇનસ થ્રી અને એક્સ સ્ક્વેર પ્લસ નાઇન એક્સ પ્લસ નાઇન બરાબર પરંતુ આ જે છે બીજો જે અવયો છે તેના ઉકેલ આરમાં મળશે નહીં એટલે ફક્ત એક જ ઘટક મળ્યો એક્સ માઇનસ થ્રી ઇક્વ ટુ ઝીરો તો એક્સ બરાબર થ્રી અને થ્રી એનમાં છે તેથી એનો સાચો જવાબ આપણને એ થ્રી બિલોંગ્સ ટુ એ આ વિધાન સત્ય છે અને બાકીના વિધાન ખોટા છે એમ આપણે સાબિત કરી શકીએ તો આ ગણ એનો મતલબ એ આપણે આ ત્રણ એનો ઘટક છે એમ આગળ આપણે જોયું ને ગણનો ઘટક છે અથવા ગણનો ઘટક નથી એનો આપણે ઉદાહરણ લીધું બીજું ગણને દર્શાવવા માટે બે રીતોનો ઉપયોગ થાય છે એક યાદીની રીત અને એક ગુણધર્મની રીત જે આપને ખબર છે બરાબર તો એનો થોડો અભ્યાસ કરીએ પહેલો એક દાખલો લઈએ દાખલા તરીકે ગણ એ ઇક્વલ ટુ એક્સ જ્યાં એક્સ અંગ્રેજી મૂળાક્ષરો પૈકીનો સ્વર તો પાંચ સ્વર એ ઈ આઈઓ અને યુ તો આ જે છે આ જે આપણને જે એ ગુણધર્મની રીતે આપેલું છે તો ગુણધર્મની રીતમાંથી આપણે યાદીની રીતે બતાવ્યું બીજો અહીં દાખલો લઈએ વન ટુ થ્રી સિક્સ સેવન ચૌદ એકવીસ ને ગુણધર્મની રીતે લખો બરાબર તો યાદીની રીતે આપેલું છે તો આ એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ જે સંખ્યાઓ છે એ ખરેખર તો એ બેતાલીસના એ પૂર્ણાંક અવયો છે તો એમ લખી શકાય કે એ ઇક્વલ ટુ સેટ ઓફ એક્સ સજેડ એક્સ એ બેતાલીસનો પ્રાકૃતિક પૂર્ણાંક અવયો છે કારણ કે બધી પ્રાકૃતિક સંખ્યાઓ છે ત્રીજું ઉદાહરણ લઈએ એ બરાબર સેટ ઓફ એક્સ સજેડ એક્સ એ પૂર્ણાંક સંખ્યા છે ધન પૂર્ણાંક ધન સંખ્યા ઋણ પૂર્ણાંક અને શૂન્ય તો માઇનસ ત્રણથી સાત સુધીની વચ્ચેની માઇનસ થ્રી પણ નહીં અને સાત તો એને યાદીની રીતે આપણે બતાવીએ તો માનસ થ્રી લે આપણે લેતા નથી એટલે માઇનસ ટુથી શરૂ કરી અને સાતનો સમાવેશ ગણ એમાં થશે નહીં એટલે છ સુધીની અને આ પૂર્ણાંક સંખ્યા એટલે બિલોંગ્સ ટુ ઝેડ એટલે ઝેડની અંદર આ બે ઋણ સંખ્યા એક શૂન્ય અને બીજી પ્રાકૃતિક સંખ્યાઓ આપણને મળશે એટલે આ જે છે એ ગુણધર્મની રીતે તો તેને આપણે યાદીની રીતે વધાર્યું દાખલા તરીકે આ એક સમીકરણ છે તો સમીકરણના ઉકેલ શોધીએ અને તેને યાદીની રીતે આપણે લખીએ બરાબર હવે સમીકરણનો ઉકેલ આપણે શોધતા હતા ઉકેલ એટલે એનો જવાબ શોધવાનો તો અહીંયા આગળ એક્સ સ્ક્વેર પ્લસ એક્સ માઇનસ ટુ ઇક્વલ ટુ ઝીરો તેના બે અવયો પડે બે એકા બે ટુ પ્લસ અને વન માઇનસ તો એક્સ પ્લસ ટુ ઝીરો એક્સ માઇનસ ઝીરો એટલે એક્સ બરાબર માઇનસ ટુ અને એક્સ બરાબર વન અને એને યાદીની રીતે એનો ઉકેલ ગણ એક માઇનસ ટુ અને વન રીતે લખી શકાય તો આવી રીતે યાદીની રીત અને ગુણધર્મી ગુણધર્મની રીતમાંથી યાદીની રીત યાદીની રીતમાંથી ગુણધર્મની રીતે આપણે આવા દાખલા લઈ શકીએ આગળ બીજા કેટલાક દાખલાનો થોડો અભ્યાસ આપણે કરીએ પહેલો દાખલો એ બરાબર એક્સ જ્યાં એક્સ એ છથી નાની પ્રાકૃતિક સંખ્યાઓ છથી નાની પ્રાકૃતિક સંખ્યાઓ કહી જાય વન ટુ થ્રી ફોર અને ફાઈવ એટલે આ આપણે ગણને યાદીની રીતે બતાવ્યું જુઓ કેટલો સરળ છે આ આનું ધ્યાન રાખવાનું બીજો દાખલો લઈએ બી બરાબર એક્સ કે જ્યાં એક્સ જેના અંકોનો સરળો આઠ છે તો તેવી બે અંકોની સંખ્યા લખો યાદીની રીતે એટલે આપણને ખબર છે કે ટેન એ પ્લસ બી એને બી લઈએ બરાબર એકમ અને દશક સ્થાનની જગ્યાએ બરાબર અને મોઢે પણ લખી શકાય તો જેનો સરવાળો આઠ થાય તો જો અહીંથી આપણે શરૂઆત કરીએ વન સેવન તો સેવન વન થશે ટુ સિક્સ બે ને છ આઠ તો સિક્સ ટુ થાય થ્રી ફાઈવ તો ફાઇવ થ્રી ફોર ફોર ઝીરો અને એક સંખ્યા જો ઝીરો હોય એકમ બીની કિંમત ઝીરો હોય તો એસી થશે એટલે એટ પ્લસ ઝીરો પણ ઝીરો એટ ના થાય એનું ઉલટું ના થઈ શકે કારણ કે તો એક અંકની સંખ્યા થાય એટલે બે અંકની સંખ્યાઓ આપણને આટલી સંખ્યાઓ મળે જેને આપણે યાદીની રીતે બતાવ્યું બીજો દાખલો સી એક્સ જ્યાં એક્સે સાહીઠનો ધન અવયવ હોય તેવી અવિભાજ્ય સંખ્યા છે તો સાહીઠના આપણે અવયવ પાડીએ એક બે ત્રણ ચાર પાંચ છ દસ બાર પંદર વીસ ત્રીસ અને સાઠ પોતે તેમાંથી કેટલીક એકી સંખ્યાઓ કેટલીક બેકી સંખ્યાઓ કેટલાક વિભાજ્ય સંખ્યાઓ કેટલાક અવિભાજ્ય સંખ્યાઓ છે તો પહેલાં લઈએ વન એ તટસ્થ સંખ્યા છે બે અવિભાજ્ય સંખ્યા છે ત્રણ અવિભાજ્ય આ બેકી સંખ્યા આ અવિભાજ્ય બેકી સંખ્યા બેકી સંખ્યા બેકી એકી સંખ્યા પણ વિભાજ્ય છે બેકી સંખ્યા બેકી સંખ્યા બેકી સંખ્યા તો ખાલી ફક્ત બે ત્રણ અને પાંચ આ ત્રણ ઘટકો આપણે મળશે અને બે એ સૌથી નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા છે અને યુગ્મય સંખ્યા છે જેનો આપણે ઉપયોગ કરીશું તો આ ગણ સીમાં ખાલી ત્રણ ઘટકો આપણે લઈશું બે ત્રણ અને પાંચ એક બીજો દાખલો લઈએ ડી ટ્રિગ્નોમેટ્રી ત્રિકોણ જેને આપણે કહીએ એનો સ્પેલિંગ લખ્યું એ શબ્દના મૂળાક્ષરો એક ગણને યાદીની રીતે લખશો તો જો અમે એક ટી તો ટી બે જગ્યાએ આર બે જગ્યાએ આઈ એક જી એક વખત ઓ બે વખત પછી એન એમ ઈ અને વાય એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ને નવ આપણે ગણની અંદર બે વસ્તુ ખાસ ધ્યાનમાં રાખશું કે ગણની અંદર ક્રમનું મહત્ત્વ નથી તદુપરાંત ગણની અંદર એક ઘટક બે વખત આપણે લખતા નથી એટલે એ વાત આપણે ખાસ ધ્યાનમાં રાખશું બીજો દાખલો લઈએ આપણે આગળ જોયું ફરીથી એક એવો નાનો એક સરખો દાખલો લઈએ બરાબર તો અહીંયા આગળ એક એ બરાબર સેટ ઓફ એક્સ બિલોંગ ટુ ઝેડ અને એક્સ ક્યુબ માઇનસ થ્રી એક વોટ ઝીરોને યાદીની રીતે લખો એટલે આ ગુણધર્મની રીતે લખેલો છે તો એક્સ ક્યુબ માઇનસ એક્સ કોીરો એક્સ કોમન લ્યો તો એક્સ સ્ક્વેર માઇનસ વન આના બે હોવો પડશે એક એક્સ પ્લસ વન અને એક્સ માઇનસ વન એટલે એક્સની ત્રણ કિંમતોમાં મળશે એક ઝીરો એક વન અને માનસ વન પણ એક્સ બિલોંગ ટુ ઝેડ છે એટલે ઝેડની અંદર ધન સંખ્યા ઋણ સંખ્યા પૂર્ણાંક અને શૂન્ય પણ આવશે એટલે એ બરાબર માનસ વન ઝીરો ને વન કારણ કે એક્સ બિલોંગ ટુ ઝેડ છે બરાબર એટલે આવી રીતે આ ગુણધર્મમાંથી યાદી રીતે આપણે લખી શકીએ બરાબર એટલે એકદમ સરળ વાત છે આવી રીતે તમે થોડોક અભ્યાસ કરો થોડુંક તો ધ્યાન આપશો તો તમે એકદમ સરળતાથી લખી શકશો હવે એનાથી આપણે ઉલટું કરીએ ધારો કે આપણને યાદીની રીતે આપેલું હોય તો એને ગુણધર્મની રીતે કઈ રીતે લખી શકાય એક ઉદાહરણ આપણે જો ગણ એ એમાં એક ચાર નવ સોળ પચીસ બધી પૂર્ણાંક સંખ્યાઓ છે તો આપણે લખીએ કે એ બરાબર એક્સ જ્યાં એક્સ ઇક્વલ ટુ એન સ્ક્વેર અને એન બિલોંગ્સ ટુ જેડ અહીં વન લઈએ તો વન સ્ક્વેર ટુ લઈએ તો ફોર થ્રી તો નાઇન ફોર તો સિક્સટીન ફાઇવ તો ટ્વેન્ટી ફાઇવ હા અને બીજી રીતે પણ લખી શકાય એ બરાબર સેટ ઓફ એક્સ દેટ એક્સ શૂન્યતર શૂન્ય સિવાયને પૂર્ણાંક કોનો ગણ પૂર્ણાંક જે છે એ ગણ પછી ધન પૂર્ણાંક હોય ઋણ પૂર્ણાંક હોય કે શૂન્ય હોય બરાબર પણ એનો વર્ગ થાય એટલે આપણને વન ફોર નાઇન સિક્સટીન ટ્વેન્ટી ફાઇવ આવી સંખ્યાઓ આપણે મળે એક બીજો દાખલો એ બહુ સરસ દાખલો છે શ્રેણી ઉપરનો આધારિત છે પણ એને સીમિત શ્રેણી બનાવી છે

એટલે એક અને છ વચ્ચે નહીં પ્રાકૃતિક સંખ્યાઓ લઈએ તો આ જે છે એ યાદીની રીતમાંથી આપણે ગુણધર્મ રીતે આપણે વન એન અપોન એન પ્લસ વન રીતે લખી શકીએ બીજો આપણે હમણાં આપણે જોયું કે ઘટક આપણે રિપીટ કરતા નથી એક એક અક્ષર અથવા એક સંખ્યા વારંવાર આવતી હોય તો તેને આપણે એક જ વખત લખીએ દાખલા કે લોયલ સી એક્સ સજેડ એક્સ એ લોયલ શબ્દનો મૂળાક્ષર છે તેમાં એક બે ત્રણ ચાર ને પાંચ પણ એલ બે વખત છે એટલે એલ ફક્ત એક જ વખત લખશું એટલે આને આપણે યાદી રીતે આવી રીતે લખશું બીજું એક ડી બરાબર સેટ ઓફ એક્સ એક્સ એ પૂર્ણંક સંખ્યા છે અને કોની વચ્ચે માઇનસ વન પોઈન્ટ ટુથી વન નાઇન તો આપણે સંખ્યા રેખા પર આમાં જોઈએ આ આર આપણને આપેલું છે આ આર તો ઝીરો આ માઇનસ વન વન ટુ થ્રી ફોર ફાઇવ આવી રીતે તો માઇનસ વન પોઈન્ટ ટુ અહીંયા આગળ મળશે અને નાઇન બાય ટુ એટલે ફોર બાય ફોર અને અડધો સાડા ચાર એટલે ચાર પોઈન્ટ પાંચ આટલે સુધી એની વચ્ચેની અને પૂર્ણાંક સંખ્યાઓ અપૂર્ણાંક સંખ્યાઓ લેવાની નથી તો તેની વચ્ચેની માઇનસ વન પોઈન્ટ ટુ અને ફોર પોઈન્ટ ફાઇવ આ જે છે એ ફોર પોઈન્ટ ફાઇવ આપણને ખબર છે તો એની વચ્ચેની પૂર્ણાંક સંખ્યાઓ તો શૂન્ય વન ટુ થ્રી અને ફોર આવશે ફાઇવ આવશે નહીં એટલે આની અંદર ઝીરો વન ટુ થ્રી ફોર સંખ્યા યાદીની રીતે આપણે આવી રીતે લખી શકીએ હવે જો આ બે વસ્તુનો આપણે સાથે એક ઉપયોગ કરીએ આવા દાખલા પૂછી શકાય સામાન્ય રીતે કે આ ડાબી બાજુએ આપણને યાદીની રીતે આપેલી છે અને એ દરેક ગણના આ જમણી બાજુએ એ ગુણધર્મી રીતે આપેલી છે તો આ જે જોડકા છે એને આપણે યોગ્ય જોડકા બનાવવાના તો આમાં ગણતરી કરવાની પણ કદાચ જરૂર ના પડે આમ જોઈએ ને તો આ સેદ થોડી બુદ્ધિ આપણે દોડાવીએ ને તો એકદમ સરળતાથી ખબર પડી જાય બરાબર તો આપણે છે ને જમણી બાજુના પહેલાં જે ગુણધર્મી રીતે જે લખેલી છે સંખ્યાઓ ગણ તેને આપણે જોઈએ દાખલા તરીકે અહીંયા આગળ જો પી આર આઈ એન સી એલ એટલે અહીંયા આગળ જો પ્રિન્સિપલ પ્રિન્સિપલ શબ્દના અક્ષરો એટલે એક અને ડી થઈ ગયો એક તો મળી ગયો હવે બીજો અહીંયા આગળ જોઈએ એક્સ એ ધનપૂર્ણાંક છે અને અઢારનો ભાજક છે અઢારનો ભાજક છે બરાબર આ બીજો એક્સ સ્ક્વેર માઇનસ ના ની અને અહીં એક્સ પ્લસ વન ઇક્વલ ટુ વન અને એક્સ પૂર્ણાંક સંખ્યા એટલે ઝેડ છે બરાબર તો અઢાર અહીં ત્રણે ત્રણનો આપણે ઉકેલ અઢારનો ભાજક બરાબર તો કયા કયા થાય એક બે ત્રણ છ નવ અઢાર તો અહીં તો આપેલો છે અઢારના પહેલો તરત ખબર પડી જાય અઢારના હોય થઈ ગયો આ એક્સ પ્લસ વન પ્લસ વન આ વનને પહેલી બાજુ એટલે ઝીરો લઈએ અને પૂર્ણાંક સંખ્યા બરાબર એટલે એક જ ઘટક થયો તો અહીંયા આગળ આપેલું જ છે તે ખબર પડી જાય એક્સ સ્ક્વેર માઇનસ નાઇન ઝીરો તો એક્સ સ્ક્વેર ઇક્વ નાઇન એક્સ ટુ થ્રી અને એક્સ બિલોંગ્સ ટુ પૂર્ણાંક છે એટલે ઝેડ છે એટલે બે સંખ્યાઓ માઇનસ થ્રી અને થ્રી થયું તો એક અને ડી એક અને ડી ખબર પડે આ ઝીરો અહીંયા આગળતા ખબર પડીએ ટુ અને સી થ્રી અને એ થઈ ગયો અને પછી રહ્યું છેલ્લું આ ફોર અને બી સરળ છે એટલે ઘણી વખત તો આપણે એની રકમ જોઈને પણ આપણને એ ખબર પડે કે એનો જવાબ શું થશે એટલે આટલી સરળતાથી આપણે આ ગણના દાખલાઓ આપણે ગણી શકીએ આવવાના આવો એક બીજો દાખલો કે સ્તંભ એમાં આ ગણને યાદીની રીતે અને આ ગુણધર્મની રીતે તો યોગ્ય જોડકા આપણે બનાવીએ પહેલાંના જેવો જ એલ એ ટી તો એ શબ્દ છે લતા તો એ થઈ ગયું વન અને બી થઈ ગયું સરળ થઈ ગયો હવે જો અહીં આગળ સી લઈએ એક્સ સ્ક્વેર લેસ દેન અને એક્સ બિલોંગ્સ ટુ ઝેડ ઝેડ તો માઇનસ ફોર લઈએ તો સિક્સટીન એ પાંચથી નાનું ન થાય માઇનસ થ્રી લઈએ અથવા પ્લસ થ્રી તો નાઇન એ પણ શક્ય નથી માઇનસ ટુ લઈએ અથવા પ્લસ ટુ તો એ બરાબર છે પછી ઝીરો લઈએ તો ઝીરો લેસ દેન પાંચ છે વન લઈએ તો વન લેસ બરાબર છે એટલે બી અને આ સી આ ટુ અને સી એ એની મેચ થાય છે એને યોગ્ય રીતે આપણે ગોઠવી શકીએ તો બાકી વચ્ચે એક ચારથી નાની પ્રાકૃતિક સંખ્યાઓ એટલે સીધો તમે વન ટુ થ્રી લખો ચારથી નાની પ્રાકૃતિક સંખ્યા જમણી બાજુ સ્તંભ બીનો પહેલો જ આપણે એ લઈએ તો એનો જવાબ સામે ત્રણ મળશે એટલે બે શોધી કાઢો તો એક તો પણ છેલ્લે એ જ થવાનું છે જે આપણને તરત મળી જાય અને પહેલો જ જે લત્તા શબ્દ છે એ તો તમે સરળતાથી જ પ્રાકૃતિક સંખ્યાઓનો તે આને અહીંયા આપણે તમે જોઈ શકો તરત જ એટલે આટલી સરળતાથી આવા આ ગણના દાખલા આપણે ગણી શકીએ હવે ખાલી ગણ રિક્ત ગણ જેને અંગ્રેજીમાં નલ સેટ એમટી સેટ અથવા વોઇડ સેટ એવા અલગ અલગ નામથી આપણે ઓળખીએ છીએ એટલે એટલે ખાલી ગણ એટલે જે ગણમાં એક પણ ઘટક ન હોય તે ગણને ખાલી ગણ કહેવાય જે ગણ એક પણ ઘટક ધરાવતો ન હોય તેને ખાલી ગણ અને સંકેતમાં એના આપણે બે સંકેત કાં તો આવી રીતે ફાય અથવા આવી રીતે લખી શકીએ આ બે સંકેત છે એના માટે આ એક સંકેત અને બીજો સંકેત એક ઉદાહરણ લઈએ એક ગુણધર્મ રીતે એક આપણે દાખલો લઈએ કે એ બરાબર સેટ ઓફ એક્સ સજેટ વન લેસ દેન એક્સ લેસ દેન ટુ અને એક્સ બિલોંગ્સ ટુ એન તો વન અને ટુ બે પ્રાકૃતિક સંખ્યા વચ્ચે કોઈ પ્રાકૃતિક સંખ્યા છે એવું અહીં આગળ લખ્યું છે ગુણધર્મ રીતે પણ એ તો શક્ય નથી કારણ કે વન અને ટુની વચ્ચે કોઈ પ્રાકૃતિક સંખ્યા મળે નહીં એનો અર્થ એવો થયો કે ગણ એ ખાલી ગણ છે એટલે એ બરાબર આવો ખાલી ગણ અથવા આવી નિશાને તમે લખી શકો બીજું દાખલો એક્સ લઈએ સેટ ઓફ એક્સ જેટ એક્સ સ્ક્વેર માઇનસ ટુ ઇકો ડુ ઝીરો અને એક્સ બિલોંગ ટુ જેટ આ શરત બહુ મહત્ત્વની વાત છે તો એક્સ સ્ક્વેર માઇનસ ટુ ઇકો ડુ ઝીરો તો એક્સ સ્ક્વેર બરાબર ટુ તો એક્સ બરાબર પ્લસ વન માઇનસ ટુ થાય અને વર્ગમૂળ સંખ્યા થઈ વર્ગમૂળ સંખ્યા એટલે સમ્ય સંખ્યા થઈ અને આ પૂર્ણંક સંખ્યા જેડ આપેલી છે એટલે આ આની અંદર થશે નહીં કારણ કે ઝેડ એ બિલોંગ્સ ટુ આર થશે એટલે કે આ શરત પ્રમાણે જેડમાં એવો એક પણ ઘટક આવું મળશે નહીં તો ગણ આ એક્સ છે એ એ ખાલી ગણ છે અથવા તમે એને આમ પણ લખી શકો બેમાંથી કોઈ પણ સંકેત તમે વાપરી શકો એટલે ખાલી ગણ બરાબર જેમાં એક પણ ઘટક નથી એ આપણે શોધી શકીએ સરળતાથી બીજા ઉદાહરણ ખાલીગણના જો એ બરાબર સેટ ઓફ એક્સ એક્સ બિલોંગ્સ છે ને એટલે પ્રાકૃતિક સંખ્યાઓ અને એક્સ લેસ દેન માઇનસ ફાઈવ એટલે પાંચથી નાની પ્રાકૃતિક સંખ્યાઓ તો શક્ય નથી ને પા માનસ ફાય કરતાં નાની પ્રાકૃતિક સંખ્યાઓ એ શક્ય નથી એટલે માનસ ફાઈથી નાની સંખ્યાઓ કઈ થશે માઇનસ ફોર બરાબર ને હા એટલે આ મોટી સંખ્યા થઈ અને એ એનમાં હોવું જોઈએ બરાબર એટલે અહીં માઇનસ સિક્સ માઇનસ સેવન માઇનસ એઇટ આવી અનંત સંખ્યાઓ આપણને મળશે તેથી એક પણ પ્રાકૃતિક સંખ્યા આમાં મળશે નહીં તેથી એ પણ ખાલી કણ છે આવો આપણે લખી શકીએ બીજો એક છે બે ભિન્ન સમાંતર રેખાઓનું સામાન્ય બિંદુ આ રેખા એલ અને રેખા એમ બે સમાંતર રેખાઓ છે દાખલા તરીકે બે રેલવેના પાટા લઈએ તો એ હંમેશા સમાંતર હોય તો એ ક્યારે છેદે નહીં એ કોઈ પણ એને સામાન્ય બિંદુ મળે નહીં તેમ અહીંયા આગળ બે ભિન્ન સમાંતર રેખાઓ આપેલી છે એને ક્યારેય પણ સામાન્ય બિંદુ મળે નહીં એટલે તે ખાલી કણ ત્રીજો એક્સ સ્ક્વેર બરાબર ફોર અને એક્સ યુગ્મય સંખ્યા તો એક્સ સ્ક્વેર બરાબર ફોર એક્સ બરાબર પ્લસ ઓર માઇનસ ટુ તો અહીં આગળ આ અયુગ્મય સંખ્યા તો આ પ્લસ ઓર માઇનસ ટુ આપણે લીધી તો એ યુગ્મય સંખ્યા મળી અને અંદર આપેલું છે આપણે શું શોધવાનું છે અયુગ્મય સંખ્યા તો આ માઇનસ કે ટુ એ આનો ઘટક થશે નહીં એટલે કે આ ગણ સી છે તે ખાલી ગણ થશે બીજું એક ઉદાહરણ એક્સ ટુ કરતા મોટી અવિભાજ્ય યુગ્મ સંખ્યા છે બે મોટી એટલે આપણે અવિભાજ્ય સંખ્યાઓ લઈએ તો ત્રણ પાંચ સાત અગિયાર તેર પછી સત્તર ઓગણીસ ત્રેવીસ આવી સંખ્યાઓ લઈએ ઓગણત્રીસ આવી છે ઘણી બધી સંખ્યાઓ લઈ છે તો એમાં સૌથી નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા ટુ છે અને ટુ સિવાયના એટલે બે કરતાં મોટી બધી સંખ્યાઓ લેશે તો બધી અયુગ્મ સંખ્યાઓ છે યુગ્મ સંખ્યા એક પણ મળશે નહીં તેથી આ જે ગણ ડી છે એની અંદર એક પણ ઘટક આપણને મળશે નહીં એટલે ડી પણ ખાલી ગણ છે એવું સાબિત આવા ખાલી ગણના આપણે દ્રષ્ટાંતો લઈ શકીએ હવે એક બીજે શાંત ગણ કોઈ પણ આપણે ગણ લઈએ તો એમાં બે વાતો હોય એ ગણના ઘટકો ગણી શકાય અથવા ન ગણી શકાય અથવા એક પણ ઘટક ન હોય એવું પણ બને તો જેના ઘટકો ગણી શકાય એટલે શાંત નિશ્ચિત હોય અથવા ખાલી ગણ હોય ખાલી ગણ એટલે એક પણ ગણ એટલે શૂન્ય તો જે ગણ ખાલી ગણ હોય અથવા નિશ્ચિત ધનપૂર્ણાંક જેટલી સંખ્યા ધરાવે તો તે ગણને શાંત ગણ કહેવાય અને અંગ્રેજીમાં ને ફાઇનાન્સ સેટ બરાબર અને જે શાંત નથી તેને આપણે અનંત ગણ તરીકે લઈશું દાખલા તરીકે આપણે ગણ એ લઈએ એ બરાબર વન ટુ થ્રી ફોર આમાં એક બે ત્રણ અને ચાર ચાર ઘટકો ગણી શકાય નિશ્ચિત સંખ્યા છે તો એમાં ચાર ઘટકો માટે તે શાંત ગણ છે એક બીજું ઉદાહરણ લઈએ જી એ સંખ્યા પરના બિંદુઓનો ગણ હવે એક રેખા છે બરાબર આ જી આવી રીતે આપણે લઈએ એ આવી એક રેખા એનામાં આપણે જી તો આના પર તો અનંત બિંદુઓ મળે એ કંઈ ગણી શકાય નહીં તેથી આ ગણ જી એ અનંત સંખ્યાઓનો ગણ તેથી તેને આપણે અનંત ગણ તરીકે વ્યાખ્યાયિત કરીશું ત્રીજું ઉદાહરણ લઈએ વન ટુ થ્રી ફોર જે એકદમ સરળ પ્રાકૃતિક સંખ્યાનો ગણ એક બે ત્રણ પ્રાકૃતિક સંખ્યાઓ ગણી શકાય અનંત સુધી તમે ધારો એના કરતાં પણ એક વધારે બરાબર ભગવાનને પકડી ન શકાય કારણ કે ભગવાન તમે જે ધારો તેનાથી પણ ઘણે દૂર બરાબર તેવી રીતે આ પ્રાકૃતિક સંખ્યાને પણ આપણે ગણી શકીએ નહીં પ્રાકૃતિક સંખ્યાનો ગણ છે અને તે ગણ છે બરાબર એટલે એ આપણે આવી રીતે શાંત ગણ અને અનંત ગણ આ બે ગણનો આપણે અભ્યાસ ફાઇનાન્સ અને ઇન અનંત સુધીની સંખ્યા ઉદાહરણ લઈએ ગણ અને અનંત ગણ નક્કી કરો બરાબર દાખલો આપણે લઈએ પહેલો વર્ષના મહિનાઓનો ગણ હવે અહીંયા આગળ બહુ સ્પષ્ટતા લખી નથી કે વર્ષના મહિનાને એટલે અંગ્રેજી મહિના પણ હોઈ શકે અને ગુજરાતી મહિના પણ હોઈ શકે તો અંગ્રેજી મહિના એના પણ બાર મહિના અંગ્રેજી વર્ષના અને ગુજરાતી વર્ષના પણ બાર મહિના એટલે જે પણ આપણે લઈએ તો એના મહિનાઓ આપણે ગણી શકીએ અને તે બાર છે એટલે નિશ્ચિત છે તેથી આ ગણ શાંતગણ છે એક બે ત્રણ નવ્વાણું અને સો એકથી સો સુધીની પ્રાકૃતિક સંખ્યાઓ ગણી શકાય સો છે શાંતગણ બરાબર ને સો કરતાં મોટા ધનપૂર્ણાંકોનો ગણ સો કરતાં મોટા એટલે એકસો એકસો બે એકસો ત્રણ અનંત સુધી ક્યાં સુધી બરાબર તો પાર ન્યાતી આનો પાર જ ન આવે એટલે તેથી તેને આપણે અનંત ગણ તરીકે દર્શાવો આગળ બીજું એક્સ બિલોંગ્સ ટુ એન અને આ બે અવયવનું એક સમીકરણ ઇક્વલ ટુ ઝીરો થાય તો એક્સ બરાબર વન થશે અને એક્સ બરાબર ટુ અને બંને પ્રાકૃતિક સંખ્યાઓ છે એટલે આ ગણની અંદર વન અને ટુ બે ઘટકો છે અને એટલે તેથી એને શાંત ગણ તરીકે આપણે કહીશ હવે એક સરસ ઉદાહરણ આપેલું છે કે એક્સ બિલોંગ્સ ટુ એન અને ટુ એક્સ માઇનસ વન ઇક્વલ ટુ ઝીરો તો ટુ એક્સ માઇનસ વન ઝીરો એક્સ બિલોંગ્સ ટુ એન તો એક્સ બરાબર વન ઓપોઇન્ટ ટુ અને વન ઓપોઇન્ટ ટુ એનમાં નથી એ બરાબર તો આમાં એક પણ ઘટક ન મળે એટલે ખાલી ગણ છે અને ખાલી ગણ એટલે આપણને ખબર છે કે જેમાં એકમાં ઘટક નથી એટલે ખાલી ગણને પણ આપણે શાંત ગણ તરીકે ગણીએ છીએ બરાબર આગળ નવ્વાણું કરતાં નાની અવિભાજ્ય સંખ્યાઓનો ગણ તો એકથી સો સુધીની અવિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ થાય બે ત્રણ પાંચ સાત અગિયાર તેર સત્તર ઓગણીસ ત્રેવીસ પછી ઓગણત્રીસ એમ કરતાં 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 છે સોની નજીક રહીએ તો સો ન થાય નવ્વાણું પણ ન થાય અઠ્ઠાણું પણ ન થાય તો નાઇન્ટી સેવન આપણને મળે અવિભાજ્ય સંખ્યા બરાબર પછી નાઇન્ટી થ્રી મળે આની પહેલાં ના નાઇન્ટી થ્રી તો વિભાજ્ય થશે જે આગળ આવશે એટલે આવી બધી સંખ્યાઓ છે એટલે તેથી એના ઘટકો નિશ્ચિત છે બરાબર ગણી શકાય એટલે આને આપણે શાંત ગણ તરીકે લઈશું બીજો આગળ ઉદાહરણ એક્સ બિલોંગ્સ ટુ એન એક્સર બરાબર ફોર અને એક્સ બિલોંગ્સ ટુ એન તો એક્સ ઇક્વલ શું થશે આમ તો એની વેલ્યુ પ્લસ ઓર માઇનસ ટુ થાય પણ એ માઇનસ ટુ એનમાં નથી તો એક્સ બરાબર આપણે ફક્ત ટુ લઈશું અહીંયા આગળ એટલે આમાં આ એક ગણ થયો અને એક ગણ થયો તેથી એને આપણે શાંત ગણ તરીકે લઈશું આગળ એક્સ બિલોંગ્સ ટુ એન અને એક્સ અયુગ્મ પૂર્ણાંક છે એટલે પ્રાકૃતિક સંખ્યાઓ છે પણ બધી અયુગમાં કે વન થ્રી ફાઈવ સેવન નાઇન અગિયાર એમ કહેવા અનંત સુધી જાય જેમ પ્રાકૃતિક સંખ્યાઓમાં બે ભાગ એક યુગમાં અને એક અયુગમાં એક એકી સંખ્યા અને એક બીજી બેકી સંખ્યા અડધી એકી સંખ્યા અને અડધી બેકી સંખ્યા થશે એટલે આ ગણ પણ આપણને અનંત ગણ તરીકે એને આપણે લઈશું એટલે અહીંયા આગળ આપણે ઘણા બધા દ્રષ્ટાંતો લીધા કે કેટલાક ગણના થાય છે કેટલાક ગણના દ્રષ્ટાંતો મળે એટલે એ તમે થોડી પ્રેક્ટિસ કરો તો તમને પણ એકદમ સરળતાથી એ ગણી શકો હવે બે ગણ લઈએ એ બે ગણને યથાર્થ રીતે એકના એક જ ઘટકો હોય તો તેવા બે ગણોને સમાન ગણ તરીકે લખે દાખલા તરીકે એ બરાબર એ બી સી અને ડી અને ગણ બીની અંદર ઘટકોનો ક્રમ બદલી નાખ્યો ડી સી બી અને એ પણ ગણના એના એના તે જ છે તેની તે જ આવી રીતે એ સંખ્યા આપેલી છે એટલે જો બે ગણમાં એકના એક જ ઘટકો હોય તો આવા બે ગણને સમાન ગણ કહી શકાય પરંતુ બે ગણની સંખ્યા સમાન હોય તો તેને સમાન ગણ કહી શકાય નહીં દાખલા તરીકે એક બે ત્રણ ને ચાર અને આમ જ પણ ચાર બંનેમાં ચાર ચાર સંખ્યા હોઈ શકે તેથી સમાન ગણ બની શકે નહીં ઘણી વખત અહીંયા આગળ એક આપણે બદલી નાખીએ છતાં બરાબર આ એ છે એની જગ્યાએ ઓ કરી દઈએ બરાબર તો બંનેમાં સંખ્યા ચાર ચાર થઈ એટલે અહીં ખાસ રાખવાનું એના ઘટકો એકના એક જ હોવા જોઈએ તો એને આપણે સમાન ગણ તરીકે લખીશું એ બરાબર બી બીજું ઉદાહરણ એ બરાબર ટુ થ્રી અને બી બરાબર એક્સ એ એક્સ સ્ક્ પ્લસ ફાઇવ એક્સ પ્લસ સિક્સ તો આના બે હોવો પડશે એક્સ પ્લસ થ્રી અને એક્સ પ્લસ ટુ માટે એક્સ બરાબર માઇનસ થ્રી અને એક્સ બરાબર માઇનસ ટુ તો બીમાં માઇનસ થ્રી અને માઇનસ ટુ અને ઉકેલ ગણ અને જવાબ તો બી બરાબર માઇનસ થ્રી ને માઇનસ ટુ આમાં ટુ ને થ્રી બંનેની સભ્ય સંખ્યા સમાન છે એમાં પણ બે ઘટકો છે બીમાં પણ બે ઘટકો છે પરંતુ એ ઘટકો એકના એક જ નથી માઇનસ ચિહ્ન બંનેમાં પહેલાંમાં ટુ તો આમાં માઇનસ ટુ થ્રી તો માઇનસ થ્રી તેથી એ ઇઝ નોટિકો ટુ બી એ ને બી સમાન ગણો ગણી શકાય નહીં આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખો સમાન ગણોમાં ઘટકો એકના એક જ હોવા જોઈએ જો આપણે થોડી પ્રેક્ટિસ કરીએ એક ગણ લીધો એની અંદર બે ચાર છ આઠ અને દસ બીજો ગણ ગણ એ યુગ્મ ધનપૂર્ણ અને દસથી નાનો દસથી નાનો અને યુગ્મય સંખ્યા તો દસથી નાની આઠ આવે અને એ દસ પણ લેવાય કે ઇક્વલ ટુ 8 8 થી 6 6 થી 4 4 થી 2 આયુગમ સંખ્યાઓ થઈ તો આમાં પણ જો 2 4 6 8 ને 10 બन्ने સરખા તે તેથી a અને b બन्ने સમાન ગણ છે બરાબર બીજો ઉદાહરણ x એ 10 નો ગુણિત છે બરાબર x નો આવે ગુણિત છે અહીંયા તો 10 નો ગુણિત 10 * 10 10 * 2 20 10 * 3 30 આમ લખી શકાય દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ સાઠ આમ અનંત સુધી એટલે અનંત ગણ તો ખરો જ અને અહીં સામે બી શું આપેલો છે બી યાદીની રીતે ઓલરેડી બતાવેલો છે દસ ને પાંચ પંદર પંદર ને પાંચ વીસ વીસ પાંચ પચીસ પચીસ પાંચ ત્રીસ બરાબર પાંચ પાંચ અનંત ઉમેરેલા છે તો તમે જુઓ આ બંનેમાં આ બંને અનંતગણ છે બરાબર તો અનંતગણની સંખ્યા તો આપણે ગણી ના શકીએ કેટલી છે

ઉકેલ બરાબર ને શબ્દ આપણે એ ખાસ જોઈએ તો આમાં એમાં ખાલી પાંચ એક જ ઘટક આપણને મળશે તો અહીંયા આગળ બી જોઈએ તો એક્સ માઇનસ ફાઈ ઇક્વલ ટુ ઝીરો એક્સ બરાબર ફાય તો આમાં પાંચ પાંચ મળ્યો આમાં પણ ફાય બરાબર તો આ બંનેમાં એકના એક જ ઘટક છે બંનેમાં પાંચ છે તેથી એ બરાબર બી એટલે એને બી બંને સમાન ગણ થાય બીજો એક્સ સ્ક્વેર લેસન ઇક્વલ ટુ ફોર અને એક્સ બિલોંગ્સ ટુ જેડ તો એક્સ બરાબર માઇનસ ફોર લઈએ તો સાચું માઇનસ વન લઈએ તો સાચું ઝીરો લઈએ તો સાચું વન લઈએ તો સાચું ટુ લઈએ તો થ્રી લઈએ તો નાઇન થાય નાઇન લેસન ઇક્વલ ટુ ફોર શક્ય નથી માઇનસ થ્રી પણ ન લઈ શકાય એટલે એના સભ્યો ખાલી માઇનસ ટુ માઇનસ વન ઝીરો વન અને ટુ મળે તે રીતે અહીં આગળ આ બીજો સમીકરણ એક્સ સ્ક્વેર માઇનસ થ્રી એક્સ પ્લસ ટુ આમ આ માઇનસ અને આ પણ માઇનસ એટલે એક્સ ઇક્વ ટુ વન અને એક્સ ઇક્વ ટુ ટુ તો આમાં બે ઘટકો મળ્યા આમાં વન અને ટુ છે પણ એના સિવાયના એ બે ત્રણ બીજા ત્રણ ઘટકો વધારે છે એટલે આ બંને ગણો સમાન ગણ નથી ઘટકોની સંખ્યા પણ સમાન મળવી જોઈએ અને તેના તે જ ઘટકો હોવા જોઈએ ખાલી સભ્ય સંખ્યા સરખી હો તો સમાન ગણ કહી શકાય નહીં એટલે વન ટુ આમાં છે બીજા ત્રણ ઘટકોમાં વધારે છે જે આમાં નથી તેથી આ બંને સમાન ગણ કહી શકાય નહીં આગળ નીચે આપેલ ગણમાંથી સમાન ગણ પસંદ કરો આમાં એ બી સી ડી ઈ એફ જી એચ આટલા આ ગણ આપેલા છે તો પહેલો આપણે જોઈએ બે ચાર આઠ અને બાર તો આવો અંદર એક એક ગણ છે જેમાં બે ચાર આઠ અને બાર ઘટકો ધરાવતો હોય આવો એક એના જેવો લાગે છે પણ છે નહીં ચાર છે આઠ છે બાર છે અહીં ચૌદ છે ને અહીં બે છે આ પણ નથી જો तो अब ये लेइए 1 2 3 4 प्रथम चार प्राकृतिक संख्या हो तो ए वे पण અહીં આગળ જો આ બી આને આપણે 2 લઈ હે うん2 લઈયા હવે જો તો 1 2 3 અને 4 1 2 3 ને 4 बी ને ડી એ સમાન ગણો થશે આ 2 છે બરાબર પણ એ ઘટકોનો ક્રમ બદલી નાખ્યો છે બી ને ડીમાં ત્રણ એક ચાર અને બે પહેલાંમાં વન ટુ થ્રી ફોર એટલે બી ને ડી આ બંને સમાન મળે પછી જો ઈમાં માઇનસ વન ને વન અને જીમાં વન અને માઇનસ વન બંનેના ક્રમ બદલી નાખ્યા તો એ બંને સમાન મળે છે આમાં જીરો ને એ એવો તો કોઈ ઘટક છે નહીં એટલે આવા ગમે તેટલા ગણા આપેલા હોય તો એક એક આપણે આવી રીતે ચેક કરીએ એના ઘટકો તેના તેજ છે એ ચાહે યાદીની રીતે આપેલા હોય યા ગુણધર્મની રીતે તો એને આપણે ગુણધર્મ રીતે દર્શાવી અને પછી એમાંથી કયા કયા ગણ એ સમાન ગણ છે અને કયા સમાન ગણ નથી તો બાકીના છે ને એ સમાન ગણ નથી એમ આપણે લખી શકીએ બરાબર એટલે આ સમાન ગણની વાત આવી રીતે થઈ આગળ બે ગણ આપેલા છે જો ગણ એના પ્રત્યેક ઘટક એ ગણ બીમાં હોય તો ગણ એને ગણ બીનો ઉપગણ કહેવાય અને આમ લખી શકાય જો પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ એ તો એક્સ બિલોંગ્સ ટુ બીમાં છે તો એ અને બી ગણ એને આવી રીતે સંકેત આપણે લખશું બરાબર અને એ ગણ એ એ ગણ બીનો ઉપગણ ન હોય તો એને આપણે આવી રીતે લખશું હવે ક્રોસ કરી દઈશું એટલે આમ લખી શકાય એક નોંધ કરીએ આપણે કે એ બીનો ઉપગણ છે અને બી એનો ઉપગણ છે એટલે આમ કહી શકાય કે જો ગણ એનો પ્રત્યેક ઘટ ઘટક એ ગણ બીમાં હોય અને ગણ બીનો પ્રત્યેક ઘટ ગણ એમાં હોય તો એ આ સબસેટ બી અને બી સબસેટ એ મતલબ કે એ બરાબર બી એટલે બંને સમાન ગણ છે અને આજે આપણે લખ્યું દ્વિપેરણ જો તો અને તો જ અંગ્રેજીમાં ને ઇફ એન્ડ ઓનલી બંને બાજુ આપણે લખી શકીએ આ આ આપેલું હોય તો આ મેળવી શકે આ આપેલું તો આમ પક્ષ અને સાધ્ય સાધ્ય અને પક્ષ આવી રીતે એ આપણે કરી શકીએ હવે એ આ ઉપગણ જે છે સબસેટ એનો થોડો આપણે અભ્યાસ કરીએ એક દાખલો નીચે આવેલો છે કે ગણ એમાં વન ટુ બીમાં વન ફાઇવ નાઇન સીમાં વન થ્રી ફાઇવ સેવન અને નાઇન તો નીચે દર્શાવેલી દરેક ગણની જોડીની વચ્ચે સંજ્ઞા આ સબસેટ અથવા આ ઉપગણ છે અથવા ઉપગણ નથી એ સમાવેશ કરે છે કે નહીં તે આપણે બતાવો તો આપણે ઉદાહરણ લઈએ પહેલો એ ને બી વચ્ચે શું સંબંધ છે આમાં વન ટુ છે અને આમાં વન ફાઇવ ને નાઇન છે તો આમાં ટુ નથી એટલે ગણ એના દરેક સભ્ય એ ગણ બીમાં નથી તેથી ગણ એને ગણ બીનો ઉપગણ કહી શકાય નહીં એટલે આ ઉપગણ નથી બીજો આપેલો એ અને સી વચ્ચેનો સંબંધ તો એ અને સી તો આ વન તો અહીં વન છે ટુ તો અહીં ટુ નથી તો ગણ એના પ્રત્યેક ઘટક ગણ સી માં નથી બરાબર તો ગણ એ પણ એ સી નો ઉપગણ નથી એમ આપણે એ આ ખાલી જગ્યાની અંદર એ સંકેતનો ઉપયોગ કરી શકીએ પછી ત્રીજો બી અને સી વચ્ચે શું સંબંધ તો વન તો વન છે ફાઈ તો ફાઈવ છે નાઇન તો નાઇન છે તો ગણ બીનો પ્રત્યેક ઘટક એ ગણ સીનો ઘટક છે તેથી ગણ બી એ સીનો ઉપગણ છે એને સંકેતમાં આપણે બી સબસેટ સી તરીકે આવી રીતે લખી શકીએ એટલે ઉપગણ છે કે ઉપગણ નથી તે આવી રીતે આપણે સભ્યોની મદદથી આપણે સાબિત કરી શકીએ મેળવી શકીએ એમ બરાબર સરળ છે એકદમ બરાબર આ સંકેત આપણે લેવાના આ બે સંકેતો ઉપગણ છે અને ઉપગણ નથી હવે બીજી એક વ્યાખ્યા લઈએ કે ગણ એ અને ગણ બી આપેલા હોય ગણ એ એ ગણ બીનો ઉપગણ છે એવો આપેલો હોય પરંતુ એમાં એક શરત હોય કે એ બંને ગણ સમાન ન હોય એ એ બીનો ઉપગણ છે એટલે આ બરાબર આપેલું પણ આ બંને ગણ સમાન નથી તો ગણ એને ગણ બીનો ઉચિત ઉપગણ કહે છે પ્રોપર સબસેટ બરાબર એટલે ગણ બી જે આપેલો છે ગણ બીના પ્રોપર સબ્જેક્ટ એટલે એમાં બે ગણ કેન્સલ કરી દઈએ એક ગણ પોતે અને એક ખાલી ગણ તો બાકી એનામાં ઘટકો મળે અને બીજી એક વ્યાખ્યા એમ પણ સાથે સાથે ગણ એ સબ્જેક્ટ બી અને એ બરાબર બી નથી તો બીને આ ગણ બીને આ ગણ એનો અધિગણ તરીકે સુપર સેટ ગણ એને ઉચિત ઉપગણ અને ગણ બીને અધિગણ તરીકે આપણે લઈશું આ બે શબ્દો ખાસ ધ્યાનમાં રાખશું આ ઉચિત ઉપગણ જે છે તે એ આપણે થોડું આગળ ઉદાહરણ લઈ અને પછી એની સ્પષ્ટતા કરીએ આપણે દાખલા તરીકે એક એ બરાબર એક બે અને ત્રણ ઘટકો વન ટુ થ્રી ફોર અને ફાઇવ તો આ બંને ગણ સમાન ગણ નથી એનો પ્રત્યેક ઘટક એ ગણ બીનો ઘટક છે એટલે એ સબસેટ બી છે તો ગણ એને ગણ બીનો ઉચિત ઉપગણ કહીશું અને બીને એનો અધિગણ કહીશું આગળ એક ઉદાહરણ લઈએ એ ઈ યુ અંગ્રેજી મૂળાક્ષરોના સ્વર બધાય અને અહીં સામે એ બી સી ને ડી અંગ્રેજી મૂળાક્ષરો પહેલાં ચાર ના ઉપગણો નક્કી કરો તો આ એનો ખાલી ઘટક એ એ બીમાં છે અને બીનો ખાલી ઘટક એ આની અંદર છે તેના સિવાય કાંઈ સામ્યતા રહેલું નથી એટલે ગણ એ એ બીનો ઉપગણ નથી એનાથી ઉલટું કરીએ તો બી એ એનો ઉપગણ નથી કારણ કે એના પ્રત્યેક ઘટક એ ગણ બીમાં નથી અને બીના પ્રત્યેક ઘટક એ ગણ એમાં નથી એટલે એ નોટ સબસેટ ઓફ બી અને બી નો સબસેટ ઓફ એ તો આવી રીતે એના ઉપગણ છે કે નહીં તે આપણે નક્કી કરી શકીએ એટલે એમાં ઉપગણની વ્યાખ્યા ખાસ આપણે ધ્યાન ગણ એના પ્રત્યેક ઘટક બરાબર એ ગણ બીમાં હોય તો જ તેને આપણે એનો ઉપગણ તરીકે આપણે એ લઈશું એક ઉદાહરણ બીજું એ બરાબર વન થ્રી ફાઇવ અને બી બરાબર આને ગુણધર્મ રીતે લખેલું છે છ થી છ કરતાં નાની અને અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છ કરતાં નાની એટલે એક બે ત્રણ ચાર પાંચ લઈએ તો બે ના આવે ચાર ના આવે એટલે વન થ્રી ને ફાઇવ તો આમાં વન ટુ થ્રી એમાં બીમાં પણ વન એ બીનો ઉપગણ છે અને બી એનો ઉપગણ છે એટલે ગણ એના દરેક ઘટક ગણ બીમાં છે અને બીનો દરેક ઘટક ગણ એમાં છે એટલે આ જે ઉદાહરણ થયું એ એ ઉપગણનું પણ થયું સાથે સાથે આ બંને સમાન ગણ થયા એ બરાબર બી આ કહેવાય છે સમાન ગણ છે સમાન ગણ આમ પણ આપણે લખી શકીએ બે વસ્તુ આ નથી ઉપગણો આપણે આવી રીતે નક્કી કરી શકીએ થોડીક વધારે માહિતી કે ગણ એને બીજું આપણે સંકેત માલે ગણ એના પ્રત્યેક ઘટક એ ગણ બીમાં હોય તો ગણ એને ગણ બીનો ઉપગણ કહેવાય આવી રીતે લખી શકીએ તો પ્રાકૃતિક સંખ્યા પૂર્ણાંક સંખ્યા સમય સંખ્યા અને વાસ્તવિક સંખ્યા આ એન એ ઝેડનો ઉપયોગ ઝેડ એ ક્યુ ક્યુ એ આરનો ઉપગણ જે આપણને ખબર છે બરાબર પછી જો એક દાખલો છે વન ટુ થ્રી આ વન ટુ થ્રી એ પ્રાકૃતિક સંખ્યાનો ગણ વન ટુ થ્રી ફોર ફાઇવ જે અનંત સુધી બરાબર તો આ છે આનો ઉપગણ છે એવું કહી શકાય આજે આપણે જે મળ્યું કે ખાલી વન ટુ અને થ્રી ત્રણ ઘટક ધરાવતો ગણ એ એનનો ઉપગણ છે આવું આપણે લખી શકીએ અહીંયા અહીંયા આગળ એક વાત બહુ ધ્યાનમાં રાખવાની જ્યારે ઉપગણની વાત કરીએ કે દરેક ઘટક એ પોતાનો ઉપગણ છે એ એનો ઉપગણ છે અને ખાલી ગણ એ દરેક ઘટકનો ઉપગણ છે એટલે બે વસ્તુ ખાસ ધ્યાન એ સબસિડી અને ફાયર સબસિડી ખાલી ગણ એ પ્રત્યેક ઘટકનો ઉપગણ થાય બરાબર જોકે આની આપણે જરૂર નથી અનુચિત ઉપગણની પણ એક સમજણ માટે આ એક અહીંયા લીધો કે એ બરાબર વન ટુ લઈએ તો એના ઉપગણો એના ઉપગણો કયા થાય એક તો સિંગલ વન સિંગલ ટુ એક ખાલી ગણ અને એક પોતે ગણે આ ચાર ઘટકો થાય એમાં એ ને ફાય ને અનુચિત ઉપગણો કહે તો એને જે એ અને ફાય ગણ એ પોતે અને ખાલી ગણ કોઈપણ ગણ લઈએ તો એના ઉપગણો લખીએ તો એમાં ગણ પોતે અને ખાલી ગણ તો આવે જ તો આ બે ગણોને એ અને ફાય ને અનુચિત ઉપગણ તરીકે આપણે લખશું કોઈપણ ગણમાં આ બે તો હશે જ બરાબર ફરીથી આ જે આગળ આપણે જોઈએ ને ઉચિત ઉપગણ તો કોઈ પણ ગણ એ ખાલી ગણ ન હોવો જોઈએ આ એક શરત માટે આપેલ ગણ એ અને ફાય સિવાયના અન્ય ઉપગણને ઉચિત ઉપગણો કહેવાય છે તો આમાંથી એ અને કેસા કેન્સલ કરીએ વન અને ટુ મળે તો વન અને ટુ એ ગણ એના ઉચિત ઉપગણો છે અને આ ઉચિત ઉપગણો શોધવા માટેની એક નાની સરખી રીત એ નાનું સરખું સૂત્ર આપણે યાદ રાખશું ઉચિત ઉપગણોની સંખ્યા શોધવા માટે ટુ રેસ ટુ એન માઇનસ ટુ જ્યાં પ્રત્યેક એન બિલોંગ્સ ટુ એનમાં આ એન પ્રાકૃતિક સંખ્યા કારણ કારણ કે એ ખાલી ગણ નથી એવું આપણે લઈએ છીએ આ ખાલી ગણ ન હોય એટલે ઓછાના એક ઘટક બે ઘટક ત્રણ કે આવો કંઈક ઘટક મળે તો એની કિંમત આપણે વન ટુ થ્રી ફોર મળે અને એમાંથી અનુચિત ઉપગણો એક પોતેને ખાલી ગણ બે બાદ કરીએ તો બાકીના ઉચિત ઉપગણોની સંખ્યા મળે આ એનું સૂત્ર થયું એટલા માટે આપણે આ અનુચિત ઉપગણ આપણે લખ્યા આવો શબ્દ આપણી ટેક્સ્ટબુકમાં કદાચ ન પણ હોય બરાબર પણ તમારે યાદ રાખવાનું ઘણી વખત જીવનમાં કામ લાગે બરાબર માહિતી હોય તો એનો આપણે ઉપયોગ કરી શકીએ એમ જેટલો આપેલો છે તેનાથી વધારે ભણવું કંઈ ગુનો તો છે નહીં ઉપરથી સારી વાત છે તો આપણને ભવિષ્ય એનો આપણે સારો ઉપયોગ કરી શકીએ બરાબર ને એટલે આ ઉપગણ ઉચિત ઉપગણ અનુચિત ઉપગણ અને એનો અધિગણ આટલી વસ્તુ આપણે આ ઉપગણોની અંદર આપણે જોયું હવે જુઓ આપણે જો કે ખાલી ગણ નથી તો ગણ એમાં એક ઘટક છે ગણ એના ઉચિત ઉપગણોની સંખ્યા શોધો તો એ બરાબર વન તો આમાં એક ઘટક છે તો આપણા સૂત્ર પ્રમાણે ઉચિત ઉપગણોની સંખ્યા ટુ રેસ્ટુ એન માઇનસ ટુ અહીં વન લીધો ટુ માઇનસ ટુ એટલે ઝીરો જેમાં એક ઘટક હોય તેવા ઉચિત ઉપગણોની સંખ્યા શૂન્ય થાય હા કે એક ગણ પોતે અને ખાલી ગણ બે તો નીકળી જશે એના ઉપગણોમાંથી તો બાકી જે વધ્યા તે એના ઉચિત ઉપગણ પ્રોપર સબસેટ કહેવાય એક ગણ પોતે અને ખાલી ગણ એ બંને એના ઉપગણોની સંખ્યામાંથી કેન્સલ કરીએ તો જ બાકીના ઉચિત ઉપગણોની સંખ્યા આપણને મળે એક બીજું ઉદાહરણ લઈએ અહમદાબાદ શબ્દના અક્ષરને ગણ તરીકે લઈ ઉચિત ગુણોની સંખ્યા લખો તો શબ્દના અક્ષરોનો જે છે ગણ એમાં એ એચ એમ ઈ ડી અને બી કેટલા થયા એક બે ત્રણ ચાર પાંચ ને છ થયા તો એના ઉચિત ગુણોની સંખ્યાના સૂત્રમાં લખીએ તો ટુ રેસ્ટ ટુ સિક્સ માઇનસ ટુ તો ટુ રહે સિક્સ બે દુ ચાર દુ આઠ દુ સોળ દુ બધી ચોસઠ ચોસઠમાંથી બે એટલે બાસઠ સંખ્યા મળી ખ્યાલ આવ્યો એટલે આ સૂત્ર યાદ રાખવાનું ઉચિત ઉપકરણોની સંખ્યા શોધવા માટેનું આ એક સૂત્ર ઘણી વખત તમને સૂત્ર આ ઘટકો આપેલા હોય એન આપેલા હોય તો ઉચિત ઉપગરણમાંથી આ સૂત્રમાંથી કોઈ પણ એક વસ્તુ શોધવાની તો અલગ અલગ રીતે પણ પૂછી શકે એક ઉદાહરણ છેલ્લું નીચેના પૈકી કયો ગણ આપેલા તમામ ગણનો ઉપગણ છે તો એક ઝીરો એમાં એક ઘટક શૂન્ય પણ એક ઘટક છે પછી એ પ્રાકૃતિક સંખ્યા વન ટુ થ્રી અને ખાલી ગણ તો આપણે આગળ જોયા કે ખાલી ગણ એ દરેક ગણનો ઉપગણ છે દરેક ગણ પેલો આપણે લઈએ ઝીરો ધરાવતો એક ગણ એને નામ આપણે એ આપીએ વન ઘટક ધરાવે એને આપણે બી કહીએ અને પેલો વન ટુ થ્રી એને એને પ્રાકૃતિક સંખ્યાનો ગણ તો આ જે છે ખાલી ગણ ફાય છે તે આ એકનો પણ ઉપગણ છે આ બેનો પણ ઉપગણ છે ત્રણનો પણ ઉપગણ છે એટલે એ આપણે જોયો સૂત્ર જોઈ લો કે ખાલી ગણ એ પ્રત્યેક ઘટકનો ઉપગણ છે અને એક ગણ પોતે પોતાનો ઉપગણ છે આ બે વસ્તુ જોવાની એટલે કેટલો સરળ છે ને દાખલો નીચેના પૈકી કયો ગણ આપેલા તમામ ગણોનો ઉપગણ છે તો તમે જોઈને તરત ખબર પડે એમ કે ખાલી ગણ છે જે એ એક જ એવો ઘટક છે કે જે ઉપર ત્રણેયને લાગુ પડે છે પહેલો ગણ છે ઝીરો એના ઉપગણો શોધીએ તો એક તો ઝીરો થશે અને એક ખાલી ગણ થશે આ વન છે એના આપણા ઉપગણો લેશે તો વન અને ખાલી ગણ થશે અને વન ટુ છે આ તો અનંત ગણ છે હવે એના ઉપગણો શોધવા માટે તો અઘરું પડે પણ એનો અનુમાન એવું કરી શકાય કે એક એક બ બે ત્રણ ત્રણ ચાર ચાર પાંચ પાંચ આમાં એક ગણ પોતે અને એક ખાલી ગણ તો હોય જ એનો અર્થ એમ થયો કે આ વિધાન એક બે અને ત્રણ છે એ ત્રણેયમાં એક સામાન્ય વસ્તુ અને તે ખાલી ગણ છે ચોથો એ ચોથો દરેકનો આવી રીતે ઉપગણ કરી શકાય એટલે આવી રીતે આપણે જે જોયું તેની અંદર આ ઉપગણ સુધીની વાતો આપણે લીધી બરાબર એ ઉપગણ સુધીની જે વાતો છે તે એના ઉપરથી દાખલા ઉપરથી તમે આ બધી વસ્તુ મેળવી શકો એટલે આવી રીતે અહીંયા આપણે જોયું કે ગણ ખાલી ગણ શાંત ગણ અનંત ગણ સમાન ગણ ઉપગણ ઉચિત ઉપગણ અધિગણ આટલા સુધી આપણે જોયું તો મિત્રો આપણે ગણિત શાસ્ત્રની શરૂઆત એ ગણ સિદ્ધાંત પહેલું ચેપ્ટર ગણથી શરૂ કરી અને એની અંદર એકદમ સરળતાથી બધાને સમજી શકાય એવી અલગ અલગ વ્યાખ્યાઓ એના સંકેતો એના ઉદાહરણો અને એકબીજાનો કન્વર્જન્સ આમાંથી આમાં આમાંથી આમાં કઈ રીતે કરવું તે વાતો આપણા અંદર જોઈ એટલે તમે થોડોક જો અભ્યાસ કરશો તો તમને એકદમ વસ્તુ સરળ લાગશે આમાં કંઈક થોડોક અભ્યાસ કરીએ થોડું લખીએ તો દાખલા એકદમ સરળતાથી આપણે ગણી શકીએ પણ એ વ્યાખ્યાના શબ્દો અને એના સંકેતો જો આપણે વ્યવસ્થિત રીતે જો ઉપયોગ કરશું તો આપણે એ વ્યવસ્થિત રીતે આ ચેપ્ટરને આપણે ન્યાય આપી શકું અને હવે પછી એના બીજા લેક્ચરમાં આપણે એ ઉપગણ અને એનાથી આગળની વાતો જે છે તેનો આપણે અભ્યાસ કરશું એટલે એનો તમે થોડું ઘરેથી તૈયાર કરી વ્યવસ્થિત આવશો તો તમને પણ મજા આવશે અને એક જ વખત સાંભળીએ પછી તમને કાયમી યાદ રહી જાય આ એવું સરળ ચેપ્ટર છે એટલે જ એને સેટ કહેવાય ટી સેટ ટી સેટ કહેવાય ને ટી સેટ એટલે શું આપણે ચા પીએ ને તો કપ આવે રકાબી આવે એમાં લિક્વિડ આવે ચા બનાવીએ તો ચામાં લિક્વિડમાં બનાવવામાં શું શું આવે દૂધ આવે ખાંડ આવે બરાબર પાણી આવે દૂધ આવે આ બધાનો ગણ બનાવી શકાય કે નહીં કે નહીં એટલે આ ચેપ્ટરની અંદર આવી બધી વસ્તુનો આપણે અભ્યાસ કરશું બરાબર એટલે બીજા એપિસોડની અંદર આપણે તેનાથી આગળની વાતો લઈ અને એ દરેક વસ્તુને આપણે સમજવા માટેનો પ્રયત્ન કરશું એટલે થોડુંક ઘરેથી તૈયાર કરીને લાવશો તો તમને પણ મજા આવશે બરાબર એક વખત આ બધી વસ્તુ એવી છે ને તો એક વખત જોયા પછી તમે શાંતિથી એ કરી શકશો અને એક જ વખત આટલા બધા ઉદાહરણો છે આખી ટેક્સ્ટબુકમાંથી લગભગ બધા પૂરો થશે એટલે આપણે નેક્સ્ટ બીજા એપિસોડમાં આપણે મળશું અસ્તુ તમને બધાને મળીને બહુ જ આનંદ થયો અને હું ઈશ્વરના ચરણમાં મે પ્રાર્થના કરું છું તમારા બધાના એના મનમાં ખૂબ આત્મવિશ્વાસ આવે ગમે એવી મુસીબત આવે તો પણ ડરવાનો નથી મારી અંદર આત્માની અનંત શક્તિ રહેલી છે તમે આ કરશો તો હું તમને વિશ્વાસ દેવડાવું છું કે તમારો અંદરનો આત્મવિશ્વાસ જાગૃત થશે અને તમે મનની એકાગ્રતા અમારી વધશે એને મોટાઓના આશીર્વાદથી વડીલોના આશીર્વાદથી ઈશ્વરની કૃપાથી તમારા પુરુષાર્થથી અવશ્ય સારું રિઝલ્ટ આવશે ઈશ્વરના ચરણોમાં પ્રાર્થના કે તમને સૌને ઈશ્વર આવી શક્તિ આપે કે તમે વગર ટેન્શને સરસથી એકાગ્રતાથી ભણી શકો અને પછી એમાં સારી પરીક્ષામાં સારા નંબર મેળવી શકો હરિઓમ તસ